તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ માટે ઓક્સિજનની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગીર સોમનાથના સૂત્રાપાડા સ્થિત GSCL ફાઉન્ડેશન દ્વારા લાંબા ગાળાના સ્થાયી ઉકેલ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા ખાતે આવેલી કેમિકલ કંપની GSCLના ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. ત્યારે વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિ હોય કે અન્ય સેવાકીય પ્રવૃત્તિ હોય, GSCL ફાઉન્ડેશન હંમેશા આગળ હોય છે. ત્યારે આ કોરોનાની મહામારી બીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ રહી છે ત્યારે ઓક્સિજનની પણ કમી વર્તાઈ હતી. ત્યારે ફરી એક વખત સૂત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે GSCL ફાઉન્ડેશન દ્વારા 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું અનુદાન કરવામાં આવ્યું છે. ક્યારે પણ દર્દીઓને ઇમરજન્સીમાં જરૂરિયાત પડે ત્યારે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઇમરજન્સી ઓક્સિજન કમી ધરાવતા દર્દીઓને ઉપયોગી સાબિત થશે. આ સાથે GSCL ફાઉન્ડેશન દ્વારા અનેક પ્રકારની ખેડૂતોને ખેતીવાડીને હોય કે હોસ્પિટલને લગતી હોય કે પછી સમાજલક્ષી પ્રવૃત્તિ હોય, જે GSCL ફાઉન્ડેશન હંમેશા ગીર સોમનાથ જિલ્લામાં સેવાકીય કાર્યક્રમમાં અગ્રેસર રહેતી હોય છે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ. ઓકે, નામ અને પરિચય આપનો. હું નિશિત દાડિયા, અહીંયા GSCL કંપનીમાં એઝ અ પ્રેસિડેન્ટ ઓપરેશન કામ કરી રહ્યો છું. GSCL વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે, વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ છે. અને જ્યારે આ કોવિડની પરિસ્થિતિ આવી છે ત્યારે જુદી જુદી જગ્યાએ અમે જુદી જુદી વ્યવસ્થા કરી છે. આજે સૂત્રાપાડાની વાત કરીએ તો સૂત્રાપાડામાં જે એક ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યો છે તેના માટે પાઇપિંગ અને એની વ્યવસ્થા GSCLએ કરી આપેલી. એ ઉપરાંત આજે અમે 2 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપ્યા છે કે જ્યાં સુધી પ્લાન્ટ આવે તો ઇમરજન્સી રિક્વાયરમેન્ટ માટે લોકોને ઓક્સિજન અવેલેબલ રહે, સિલિન્ડર માટે જવું ન પડે, તો એક વ્યવસ્થા કરી છે. આ સાથે અમે વિવિધ જગ્યાએ પણ કરી રહ્યા છીએ, જેવું કે અમે એન્ટીજન ટેસ્ટ કરવા કે ડોળાસામાં 1 ક્યુબિક મીટરનો પ્લાન્ટ લગાવ્યો છે જે પૂરેપૂરો એરિયાને કવર કરશે. GSCL પહેલાં પ્લાન્ટ સૂત્રાપાડામાં આપવાનો હતો, પરંતુ અહીંયા ઓલરેડી એમના ગ્રાન્ટમાંથી આવી રહ્યો હતો, એટલા પછી એડમિનિસ્ટ્રેશનની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે ત્યાં ડોળાસામાં આપેલું છે. અત્યાર સુધીમાં કેટલું અનુદાન કરવામાં આવ્યું છે? ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો GSCL ફાઉન્ડેશન તરફથી ટેન્ટેટિવ જોવા જાય તો અમે છેલ્લા 2 વર્ષમાં રફલી 2 કરોડ જેટલા રૂપિયાનું જુદી જુદી જગ્યાએ અમે કોવિડલક્ષી કામોમાં પૈસા વાપરેલા છે, જેવું કે વેરાવલ હોસ્પિટલમાં આપેલું છે, વિવિધ અલગ જગ્યાએ આપેલું છે. તો આ બધા કાર્યો જોતા લગભગ 2 કરોડની આસપાસ અમે પ્લાન્ટ આપ્યો છે. ઓક્સિજન પ્લાન્ટ અમે લીધો છે, ઓક્સિજન સિલિન્ડર માટે વ્યવસ્થા કરેલી છે, ઓક્સિજન એના રેગ્યુલેટર્સની રિક્વાયરમેન્ટ હોય છે અને અમુક